जय स्वामीनारायण विद्यार्थी मित्रों, स्वामीनारायण हाईस्कूल सेक्टर 23 ગાંધીનગર ના ઓનલાઈન ટીચિંગ ક્લાસમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 10 એની અંદર આપણે ભૂગોળ વિભાગમાં પ્રકરણ 9 ની ચર્ચા કરીશું. પ્રકરણ 9 વન અને વન્યજીવ સંસાધન, એટલે કુદરતી સંસાધનનો જે કે ભાગ છે એના કેટલાક મુદ્દાઓની આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી ચૂક્યા છે. વન એટલે કે જંગલ, જંગલનો અર્થ, જંગલોનું વર્ગીકરણ, જંગલોના પ્રકારો, એના વિશે ચર્ચા કરી ચૂક્યા છે. હવે એમાં આગળ જોઈશું આપણે ભાગ 2 ની અંદર જંગલ સંસાધનમાં વન વન્ય જીવનમાં આપણે જોઈએ કે નિર્વનીકરણ એટલે શું. જંગલોના વર્ગીકરણ પછીનો મુદ્દો છે નિર્વનીકરણ. નિર્વનીકરણ એટલે જંગલોનો વિનાશ થવો, જંગલોનું નષ્ટ થવું. અત્યંત ઊંચા દરે જ્યારે જંગલોનો વિનાશ થાય છે ત્યારે આપણે એને નિર્વનીકરણ કહીએ છીએ. આ નિર્વનીકરણની સમસ્યા એ આજના સમયની અંદર સમગ્ર વિશ્વની મુખ્ય સમસ્યાઓ પૈકીની એક સમસ્યા છે. કારણ કે આપણે જાણીએ છીએ કે જેમ જેમ માનવ વસ્તી વધતી જાય છે એમ કુદરતી સંસાધનોનું દોહન વધારે ને વધારે થાય છે. દોહન થવું એટલે કે એનો ઉપયોગ, સૌથી વધારે ને વધારે ઉપયોગ માનવ દ્વારા થતો હોય છે. અને માનવી એની જરૂરિયાતો સંતોષવા માટે એની સ્વાર્થ વૃત્તિ એ જાણે અજાણે કુદરતી સંસાધનોના વિનાશ તરફ દોરી જાય છે. તો આ કુદરતી સંસાધનોમાં જંગલોનો વિનાશ એ પણ એક મુખ્ય સમસ્યા છે વિશ્વની. અને આ જંગલોના વિનાશમાં કુદરતી પરિબળો દ્વારા અને માનવ પરિબળો દ્વારા બંને પરિબળો એના માટે જવાબદાર બને છે. પરંતુ કુદરતી પરિબળો કરતા માનવ પરિબળો, માનવ પ્રવૃત્તિ દ્વારા આ જંગલોનો વિનાશ સૌથી વધારે વર્તમાન સમયમાં થઈ રહ્યો છે. માનવીની વિકાસ યાત્રાનું પરિણામ કોઈ હોય તો એ નિર્વનીકરણ એક એનું પરિણામ કહી શકાય. કારણ કે આપણે જાણીએ છીએ કે જેમ જેમ વસ્તી વધતી જાય એમ માનવીની જરૂરિયાતો વધે છે, અનાજની જરૂરિયાત વધે, ખોરાકની જરૂરિયાત વધે, વસ્ત્રો, રહેઠાણ, પરિવહન, આ બધી જરૂરિયાતો વધે ને તમામ જરૂરિયાતો આપણે કુદરતી સંસાધનો ઉપર જ નિર્ભર છે. કુદરતી સંસાધનોમાંથી જ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એ જરૂરિયાતો સંતોષાય છે. અને એની ખોરાકની જરૂરિયાત, રહેઠાણની જરૂરિયાત, વસ્ત્રોની જરૂરિયાતમાં પણ આ જંગલ સંસાધન એના માટે કેટલાક પરિબળો અથવા તો કાચો માલ નો એક સ્ત્રોત બની શકે છે. કારણ કે મકાન બનાવવા માટે આપણે જોઈએ સૌથી પહેલા જમીન જોઈએ, તો જમીન મેળવવા માટે માનવી વધારે જમીન મેળવવા માટે શું કરે, જંગલોનો સાફ કરીને ત્યાં મકાન બનાવે. ખેતર હોય તો ખેતરને સાફ કરીને તે મકાન બનાવે. અનાજની જરૂરિયાત વધે એટલે આપણે જાણીએ છીએ કે પૃથ્વીનું જે ક્ષેત્રફળ છે એ તો જે છે એ જ રહેવાનું છે, એમાં આપણે વધારો કરી શકવાના નથી. પરંતુ એ જે જમીન છે, પૃથ્વીની જે સપાટી છે એનો વધારે ને વધારે ઉપયોગ કઈ રીતે થાય એ માનવી કરવાનો છે. એટલે વધારે અનાજ ઉત્પન્ન કરવું હોય તો ખેતરોની જરૂરિયાત વધારે પડે. વધારે ખેતરો બનાવવા હોય તો જંગલોને શું કરવા પડે, સાફ કરવા પડે, વૃક્ષો કાપીને ત્યાં ખેતી કરવામાં આવે, એટલે અનાજ વધારે ઉત્પાદન કરી શકાય. એક કરતા વધુ વખત પાક લેવામાં આવે તો પણ અનાજ વધારે ઉત્પન્ન કરી શકાય. પણ ટૂંકમાં કૃષિ પ્રવૃત્તિ વધારવા માટે જંગલોનો વિનાશ થાય, રહેઠાણ બનાવવા માટે પણ જંગલોને સાફ કરવામાં આવે છે, ઘર બનાવવા માટે લાકડાની જરૂરિયાત પૂરી કરવા માટે પણ આપણે વૃક્ષોનો ઉપયોગ કરીએ અથવા તો વૃક્ષોના લાકડાનો ઉપયોગ કરીએ છીએ. એટલે ટૂંકમાં માનવીની જે આધુનિકરણ છે, વિકાસ યાત્રા છે, એનું આ એક પરિણામ એ શું છે, જંગલ વિનાશ. કુદરતી પરિબળો દ્વારા પણ વૃક્ષોનો વિનાશ થાય છે, જેવા કે આ જંગલમાં લાગતી આગ જેને આપણે કહીએ છીએ દાવાનળ, પછી વાવાઝોડું, ત્યાર પછી જ્વાળામુખી, આ કુદરતી પરિબળો છે. પણ એ કુદરતી પરિબળો એ ક્યારેક જ સર્જાય છે, પણ માનવ દ્વારા
આ જંગલનો વિનાશ એ સતત થતો રહે છે. એટલે માનવ હસ્તાક્ષેપથી માનવીએ જે પ્રવૃત્તિઓ કરે છે એ પ્રવૃત્તિ દ્વારા સૌથી વધુ વિનાશ થાય છે. તો આ નિર્વનીકરણની અસરો શું થાય છે પર્યાવરણ ઉપર? તો નિર્વનીકરણ એટલે કે પૃથ્વી સપાટી ઉપરથી જંગલોનું અથવા તો વૃક્ષોનું આચ્છાદન જેમ જેમ ઘટતું જાય છે એમ એની પર્યાવરણ ઉપર અસર થાય છે. કારણ કે આપણે જાણીએ છીએ કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની માત્રાનું પ્રમાણ જાળવી રાખવા માટે એકમાત્ર કુદરતી કોઈ પરિબળ હોય તે શું છે? વૃક્ષો છે, એટલે કે જંગલો છે. કારણ કે લીલી વનસ્પતિ છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ આ વનસ્પતિ ગ્રહણ કરે છે અને ઓક્સિજન વાયુ એ મુક્ત કરે છે અને એ ઓક્સિજન વાયુ પૃથ્વી સપાટી ઉપરના તમામ સજીવોનો પ્રાણવાયુ છે. એટલે ટૂંકમાં કહી શકાય કે ઓક્સિજન વાયુનું કુદરતી કારખાનું હોય તે શું છે? જંગલો છે. કારણ કે એકમાત્ર વૃક્ષ જ એવું છે કે જે ઓક્સિજનને ઉત્પન્ન કરે છે અને બીજા બધા જ પરિબળો એટલે કે સજીવ ઓક્સિજનનું ગ્રહણ કરે છે, શોષણ કરે છે. અને આ રીતે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું સપ્રમાણ જાળવી રાખવા માટે પણ વનસ્પતિ ઉપયોગી છે, જંગલો ઉપયોગી છે. માટે જંગલોને પર્યાવરણના ફેફસા કહેવામાં આવે છે. જે રીતે આપણે શરીરની અંદર જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરીએ છીએ અને વાતાવરણમાંથી જે હવા દ્વારા જે વાયુ આપણે શ્વાસમાં લઈએ છીએ અને એમાંથી ઓક્સિજન વાયુ ફેફસા દ્વારા એ ગ્રહણ થાય છે અને બીજા અન્ય વાયુ ઉચ્છવાસ દ્વારા બહાર કાઢીએ છીએ. એટલે શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં ફેફસા એ બહુ મહત્વનું અવયવ છે. એવી જ રીતે આપણા વાતાવરણને પણ શુદ્ધ રાખવામાં જંગલો એ મહત્વનું પરિબળ છે. એટલે એને પર્યાવરણના ફેફસા કયા છે કારણ પૂછી શકાય. અને બીજી વસ્તુ છે, નિર્વનીકરણની અસરમાં એક તો ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરો વધારે ઘેરી બને છે. ગરમીનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે કારણ કે વનસ્પતિ એ વાતાવરણથી ગરમીને ગ્રહણ શોષે છે અને વાતાવરણને સપ્રમાણ રાખવામાં ઉપયોગી બને. પણ વનસ્પતિ જ ના હોય તો ગરમીનું શોષણ ઓછું થાય, ગ્રહણ ઓછું કરે. માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતાની સમસ્યા પણ વધે છે કારણ કે જંગલ સંસાધનની ઉપયોગીતામાં એક એ પણ ઉપયોગ આપણે જોઈ ગયા છે આઠમા ધોરણમાં કે જંગલો છે, વૃક્ષો છે, એના મૂળ છે વન જમીનને જકડી રાખવાનું કામ કરે છે. વનસ્પતિના મૂળ જમીનને જકડી રાખે છે અને એ રીતે આ જમીનનું ધોવાણ થતું અટકે છે. પણ વૃક્ષો ના હોય તો પવન અને પાણીના વેગથી પાણી જમીનની સપાટી ઝડપથી આવી રીતે ધોવાઈ જતી હોય છે. પણ જ્યાં વનસ્પતિ હોય ત્યાં એ અટકી જાય છે એટલે એનું ધોવાણ ઓછું થાય છે. અને જમીન ધોવાઈ જાય એટલે ઉપરનું જે ફળદ્રુપ પડ છે આપણે આગળ જોઈ ગયા છીએ નવમા ધોરણમાં કે જમીન નિર્માણની પ્રક્રિયા, અહીંયા બી ફરીથી જોઈશું. તો જમીન નિર્માણની પ્રક્રિયામાં ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો બંનેનું જ્યારે મિશ્રણ થાય છે અને જે સપાટી બને છે એમાં એ ઉપરની સપાટીમાં જેટલા જૈવિક દ્રવ્યનું પ્રમાણ વધારે એટલી જમીનની ફળદ્રુપતા વધારે. પણ એ બધું ઉપરની જે પાતળું પડ હોય છે એમાં જે તત્વો રહેલા છે એ જો ધોવાઈ જાય તો એ જમીન ખરાબાની ભૂમિમાં પરિણમે છે. એટલે કે માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતાની સમસ્યા વધારે ઘેરી બને છે. દ્વીપકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા ઉપર થયેલા જંગલોના વિનાશના કારણે જંગલોનો વિસ્તાર ઘટ્યો છે. દ્વીપકલ્પીય ભારત એટલે દક્ષિણ ભારત, દ્વીપકલ્પ જે ભૂમિભાગની ત્રણ બાજુ સમુદ્રથી ઘેરાયેલી હોય એવા ભૂમિભાગને આપણે દ્વીપકલ્પ કહીએ છીએ. તો ભારત જે છે એનો દક્ષિણ ભાગ છે આપણે જાણીએ છીએ કે ઊંધો ત્રિકોણાકાર છે અને એની ત્રણ બાજુ સમુદ્ર છે. પૂર્વમાં બંગાળાની ખાડી, દક્ષિણે હિંદ મહાસાગર અને પશ્ચિમે અરબ સાગર. એટલે દક્ષિણ ભારત છે એ દ્વીપકલ્પીય પ્રદેશ છે અને ત્યાંના જંગલોમાં મોટા પાયા ઉપર જંગલોના વિનાશની સમસ્યા વધારે ઘેરી બની છે. કેટલાક વન્યજીવો નિરાશ્રિત થાય છે કારણ કે જંગલ સંસાધન ઘટતું જાય, જંગલો
ઓછા થતા જાય, એટલે જંગલમાં રહેતા પ્રાણીઓ એ શું બને? નિરાશ્રિત, એટલે એના આશ્રય વિહોણા બને છે, એટલે જંગલની બહાર આવે છે. જેવી રીતે અહીંયા ચિત્રમાં બતાવ્યું છે કે આ જે સિંહ છે એ રહેણાંક વિસ્તારોમાં આવી ચડ્યો છે. ક્યારે? જ્યારે એને એના જંગલમાં એની જરૂરિયાત પૂરી ના થાય, એને ખોરાક ના મળી રહે, પાણી ના મળે, ત્યારે ખોરાક પાણીની શોધમાં જંગલની બહાર આવે. તો વન્યજીવ ખોરાક અને પાણીની શોધમાં માનવ વિસ્તારોમાં આવી રીતે આવી ચડે છે. માંસાહારી વન્યજીવો દ્વારા નજીકના ક્ષેત્રોમાં વસવાટ કરતા પશુપાલકોના પાલતુ પશુઓના મારણના બનાવો વધી રહ્યા છે. બહાર જંગલની બહાર આવે, રહેણાંક વિસ્તારોમાં આવે, એટલે શું કરે? પશુઓનું મારણ કરે, એનો શિકાર કરે. કેટલાક વન્યજીવો લુપ્ત થયેલા છે આવા, એટલે કે એનું અસ્તિત્વ નથી રહ્યું જંગલ વિનાશ. તો વન આના ત્યાર પછીનો મુદ્દો છે, જંગલ વિનાશ ની જે અસરો જોઈ ગયા, તો એ અસરોથી બચવું હોય તો શું કરવું પડે? તો જંગલ સંરક્ષણ અથવા તો વન સંરક્ષણ માટેના ઉપાયો કયા કયા કરી શકાય? તો એક તો બળતણની જરૂરિયાત માટે લાકડાના સ્થાને સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયોગેસ ઉર્જા વગેરેનો ઉપયોગ કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ. કારણ કે આપણે જાણીએ છીએ કે જંગલ વિનાશમાં માનવીની જરૂરિયાતો પૂરી કરવા માટે જંગલોનો વિનાશ થાય છે. એટલે ખોરાકની જરૂરિયાત, બળતણની જરૂરિયાત, ઘર બનાવવા માટે ઇમારતી લાકડાની જરૂરિયાત, તો આ બધાના વૈકલ્પો શોધવા માટે પ્રયાસો કરવા જોઈએ. એટલે પેલી જે બળતણની જરૂરિયાત છે, તો બળતણ માટે લાકડાના સ્થાને જો સૌર ઉર્જા એટલે કે સોલર પ્લાન્ટ, સૂર્યમાંથી મળતી જે ઉર્જા છે એનો ઉપયોગ કરવામાં આવે, અથવા તો પવન ઉર્જા કે બાયોગેસ ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે, તો બળતણની જરૂરિયાતમાં વનસ્પતિનો વિનાશ ઓછો થાય. બળતણ માટે લાકડાના સ્થાને ઉપયોગમાં લઈ શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા જોઈએ, લાકડાના વિકલ્પ શોધવા જોઈએ. જરૂરિયાત કે નિર્માણ કાર્ય માટે વૃક્ષો અનિવાર્ય પણ એ કાપવા પડે તો તેની જગ્યાએ એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. કારણ કે નિર્માણ કાર્ય આધુનિકરણની અંદર, કારણ કે વિકાસની પ્રક્રિયાને તો આપણે અટકાવી શકીએ નહીં, પરંતુ એમાં જ્યારે વૃક્ષો કાપવા જરૂર, દાખલા તરીકે કોઈ જગ્યાએ રોડ બનાવવો હોય તો રોડની વચ્ચે, રોડ રસ્તામાં એક મોટો મોટા વૃક્ષો આવતા શું કરવા પડે? ત્યાં કઈ રોડને આમ વળાંકો તો બહુ અપાય નહીં, નહીતર એક્સિડન્ટ થાય પાછા. તો એવી જગ્યાએ જે અનિવાર્ય છે, જરૂરી છે કે કાપવું જ પડે એવું હોય તો વૃક્ષ, લીલું વૃક્ષ કાપીએ, પણ એની જગ્યાએ જે પ્રજાતિ, એટલે કે જો આંબાનું વૃક્ષ કાપ્યું હોય તો બીજું આંબાનું જ વૃક્ષ બીજી જગ્યાએ વાવવું જોઈએ, અથવા તો બાવળ કાપ્યું હોય કે લીમડો કાપ્યો હોય તો એ જ પ્રજાતિના વૃક્ષ વાવવા જોઈએ, જેથી કરીને સંતુલન જળવાઈ રહે. આ અપરિપક્વ વૃક્ષોના કાપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. ઘણી વખતે વૃક્ષનો પૂરો વિકાસ જ ન થયો હોય અને એ પહેલા જ વૃક્ષને કાપી નાખવામાં આવે, એવા અપરિપક્વ વૃક્ષોના વિકાસ ઉપર કાપવા ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. જંગલોમાંથી કાચો માલ મેળવવા, ઉદ્યોગોને તેમની જરૂરિયાત માટે વનીકરણ કરવાની ફરજ પાડવી જોઈએ. ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલોની સ્થિતિ ન જોખમાય તે માટે કડક નિયમન કરવું જોઈએ. સ્થાનિક લોકોમાં જંગલોના જતન માટે જનજાગૃતિ જેવા કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. શાળા કોલેજોના પાઠ્યપુસ્તકોમાં વન સંરક્ષણ અંગેની વિગતોનો સમાવેશ કરવો જોઈએ, જેથી કરીને બાળકોમાં બાળપણથી જ વન સંરક્ષણના વિચારો એમનામાં પરિપક્વ કરી શકાય. વિદ્યાર્થીઓને વન સંરક્ષણની જરૂરિયાત સમજાવવી જોઈએ, એટલે બાળપણથી જ એમનામાં એવા વિચારોનું પ્રત્યારોપણ કરવું જોઈએ. ઘાસચારો અને બળતણની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા માટે સઘન પગલાં ભરવા જોઈએ. વન સંસાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. આ એના ઉપાયો છે. ત્યાર પછી આગળ છે કે કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા જે વૃક્ષો છે એને દૂર કરવાની થી બીજા તંદુરસ્ત વૃક્ષો બચી શકે. ઘણી વખતે કોઈ વૃક્ષને કોઈ રોગ થયો હોય, એને કીટકો હોય, તો એવા વૃક્ષને દૂર કરવું જોઈએ, જેથી કરીને એની અસર બાજુના વૃક્ષને થાય. ને દાખલા તરીકે વૃક્ષના મૂળમાં ઉદ્ધેવ આવી હોય, ઉદ્ધેવ એક પ્રકારનું કીટક છે,
તો એ વૃક્ષને દૂર કરીને એ ઉદ્યોગનો નાશ કરવો જોઈએ, નહીતર તરત જ પાછું શું થાય, બાજુના બીજા વૃક્ષને પણ અસર કરે અને તેનો ઝડપથી વિકાસ શક્ય બનશે વૃક્ષનો. જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી. આપણે આગળ જોઈએ જંગલ વિનાશના જે કારણો છે એ બધા કારણો જો ધ્યાનમાં રાખીએ તો એના ઉપાયો આપોઆપ આપણે શોધી શકીએ. જંગલમાં આગ લાગવાથી જંગલોનો વિનાશ થાય છે તે માટે આપણે આગ ના લાગે એવા પગલા લેવા જોઈએ, એવી તકેદારી રાખવી જોઈએ. આગ લાગે તો તેના તાત્કાલિક શમન માટે રાષ્ટ્રીય સ્તરે સ્વતંત્ર કે દળ ઊભું કરવું જોઈએ. જંગલ ક્ષેત્રમાં આવેલા ધાર્મિક સ્થળો પર યોજાતા મેળાઓ, ભંડારા કે પરિક્રમા જેવી પ્રવૃત્તિમાં હજારો યાત્રિકો જમા થાય છે. દાખલા તરીકે ગિરનાર ની પરિક્રમા, ગિરનાર ની તળેટીમાં ભરાતા જે કેટલો મેળાઓ છે, તો એવા સમયે હજારો લોકો ભેગા થાય છે, જમા થાય છે. એ સમય દરમિયાન જંગલમાં કચરાનો યોગ્ય નિકાલ ન થતા જંગલો શું થાય છે, દૂષિત થાય છે. તો આવી બધી પ્રવૃત્તિઓ પર કેટલાક નિયંત્રણો અથવા તો કેટલાક નિયમનો નાખવા જોઈએ જેથી કરીને જંગલો દૂષિત થતા અટકે. પાલતુ પશુઓને ચરાવવા માટે અલગ વિસ્તાર હોવો જોઈએ. ત્યાર પછીનો મુદ્દો છે વૈવિધ્યસભર વન્ય જીવન. તો ભારતના સંદર્ભમાં આપણે જોઈએ તો ભારત જ એક વૈવિધ્યતા વાળો જ દેશ છે. ભારતમાં દરેક બાબતમાં વૈવિધ્યતા છે. ભૌગોલિક ક્ષેત્રમાં વૈવિધતા છે, સાંસ્કૃતિક બાબતોમાં વૈવિધતા ધરાવે છે, પ્રાકૃતિક વૈવિધતા ધરાવતો દેશ છે. એટલે ભારત એ જ વૈવિધ્યસભર જ છે. તો ભારત એ ભૌગોલિક વિવિધતા ધરાવતો પણ દેશ છે. સામાજિક વિવિધતાની સાથે સાથે ભૌગોલિક વૈવિધ્ય છે. કેવું ભૌગોલિક વૈવિધ્ય? તો ભારતની જુદા જુદા પ્રદેશોમાં આબોહવામાં ભિન્નતા છે, વરસાદના વિતરણમાં ભિન્નતા છે, સમગ્ર દેશની જે જમીન સપાટી છે જમીન સપાટીમાં ભિન્નતા છે, ક્યાંક એના ભૂમિ આકારોમાં ભિન્નતા છે. ઉત્તરે આપણે જોઈએ તો વિશાળ પર્વતો છે, ત્યાર પછી સપાટ અને સમથળ મેદાનો છે, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે, કિનારાના મેદાનો છે, દ્વીપ સમૂહો છે. એટલે આમ ભૂમિ આકારો, ભૂમિની ફળદ્રુપતામાં વિવિધતા છે, જમીનના એની જે જમીન છે, સપાટી છે, સપાટીના રંગ કણ આ બધામાં વૈવિધતા ધરાવતો દેશ છે ભારત. તો ભૌગોલિક વિવિધતા ધરાવતો દેશ છે. ભૌગોલિક વિવિધતાના કારણે ભારતમાં જીવજંતુઓ, પશુ પક્ષીઓ અને વનસ્પતિઓમાં પણ વૈવિધ્ય છે. જીવ સૃષ્ટિમાં પણ વૈવિધ્ય છે. ભૌગોલિક વિવિધતાની અસર પર્યાવરણીય જે પરિબળો છે એની અસર જીવ સંસાધનો પર પડે છે. વિશ્વમાં પશુ પક્ષીઓની આશરે 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. વિશ્વમાં કેટલી? 15 લાખ જેટલી પ્રજાતિઓ પશુ પક્ષીઓની છે. એમાંથી ભારતમાં 81,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં છે. સમગ્ર વિશ્વમાં 200 થી વધારે દેશો છે. તો સમગ્ર વિશ્વમાં 15 લાખ પ્રજાતિઓ છે, એમાંથી ભારતમાં 81,251 જેટલી પ્રજાતિઓ વિવિધ પશુ પક્ષીઓ ભારતમાં જોવા મળે છે. એટલે આ ઘણું વૈવિધ્ય કહી શકાય. જૈવિક વિવિધતાની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન 12મું છે. આ યાદ રાખવાનો મુદ્દો છે મિત્રો, કે જૈવિક વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કયું? તો 12મું. એશિયા, આફ્રિકા અને યુરોપ ત્રણેય ખંડમાં વન્ય જીવો જોવા મળે છે. ભારત, એશિયા, આફ્રિકા અને યુરોપ. ભારતમાં એશિયા ખંડ, આફ્રિકા ખંડ અને યુરોપ ખંડમાં જે જે વન્ય જીવો જોવા મળે છે ત્રણેય ખંડના એ બધા જ વન્ય જીવો ભારતમાં, ભલે ભારત એશિયા ખંડમાં છે પણ આફ્રિકામાં જે વન્ય સૃષ્ટિ વનસ્પતિ કે પ્રાણીઓ છે એવા પ્રાણીઓ ભારતમાં છે. યુરોપમાં વસતા પ્રાણીઓ પક્ષીઓ જોવા મળશે એ પણ ભારતમાં જોવા મળે. એટલે ટૂંકમાં એશિયા, આફ્રિકા અને યુરોપ ત્રણેય ખંડમાં જોવા મળતા વન્ય જીવો ભારતમાં છે. એટલે ઘણું વૈવિધ્ય છે. ભારતના વન્ય જીવોની વિવિધતા જોઈએ તો 12મું સ્થાન ધરાય છે વિશ્વમાં. તેમાં શું વિવિધતા છે, કયા કયા પ્રાણીઓ જોવા મળે છે ભારતમાં મુખ્યત્વે? તો ભારતના જંગલોમાં આફ્રિકાના ચરક અને ચિકારા, યુરોપના વરુ અને દક્ષિણ પૂર્વ એશિયાના હાથી,
તથા ગિબન વાંદરા પણ જોવા મળે છે. ભારતના જંગલોમાં કાળા રંગના રીંછ, એક સિંગી ઘેડો જે આસામ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે. કાશ્મીરી મૃગ, તો કાશ્મીરી મૃગ છે એ હિમાચલ પ્રદેશમાં જોવા મળે છે. હરણ, ગુડખર, ગુડખર તો એ કચ્છના રણમાં જોવા મળે છે, એટલે કે જંગલી ગધેડું. અનેક જાતના સાપ, અજગર, રાજનાગ વગેરે પણ ભારતના જંગલોમાં જોવા મળે છે. હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતા હિમદીપડા, આવા આ છે હિમદીપડું છે, એ લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળે છે. ત્યાંના શીતવનોમાં જોવા મળતા લાલ પાંડા, આવું નાનકડું એવું પ્રાણી છે લાલ પાંડા, એ પણ હિમાલયના 3000 મીટરની ઊંચાઈએ જોવા મળે છે. અને ભારતના હિમાચ્છાદિત વિસ્તારોનું યાક, આ હિમાચ્છાદિત વિસ્તારમાં જોવા મળતું યાક, એ આપણે એના ભેંસ જેવું પ્રાણી છે, યાક એ દૂધ પણ આપે છે. અને હિમાચલ પ્રદેશમાં યાક ને એનું પાલતું પ્રાણી છે, યાકનું દૂધનો એ લોકો ઉપયોગ કરે છે. ભારવાહન માટે પણ એ લોકો યાકનો, કે ખેતી કરવા માટે પણ યાકનો ઉપયોગ કરે છે, એનું વિશિષ્ટ પ્રાણી છે. વિશ્વમાં માત્ર ભારતમાં જ વાઘ અને સિંહ તેમના કુદરતી આવાસમાં વિચરે છે. આ જનરલ નોલેજ નો પ્રશ્ન છે કે વિશ્વમાં એવો કયો દેશ છે કે જે વાઘ અને સિંહ બંને સાથે જંગલોમાં જોવા મળે છે, તો કયો દેશ આવે? ભારત. શિયાળા દરમિયાન ભારતમાં કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ભરતપુરમાં આવેલું છે, અને ગુજરાતના જલપ્લાવિત ક્ષેત્ર નળ સરોવરમાં, એટલે નળ સરોવર અને ભરતપુર બંને રાષ્ટ્રીય ઉદ્યાનો છે. ત્યાં દૂર દૂર થી અસંખ્ય યાયાવર પક્ષી, યાયાવર એટલે કે વિદેશી પક્ષીઓ આવે છે અહિયાં શિયાળો ગાળવા માટે. ઓડિશા ને ગુજરાતના સમુદ્ર કિનારાના રેતીના તટે, ઓડિશા ને ગુજરાત એ સમુદ્ર કિનારાના રાજ્યો છે, અને કિનારાની રેતીના તટમાં સામુદ્રિક કાચબા ઈંડા મૂકવા માટે આવે છે. મિત્રો, આપણા વન્યજીવ સંસાધનની અંદર આપણે જોઈ ગયા કે નિર્વનીકરણ, ત્યાર પછી ભારતમાં વન સંરક્ષણ માટેના ઉપાયો, ભારતનું વૈવિધ્યસભર વન્ય જીવન, ત્યાં સુધીની ચર્ચા કરી છે મિત્રો. હવે પછીના મુદ્દા આપણે પછીના લેક્ચરમાં લઈશું. અહીંયા જે સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે તે આપ સૌ પોતપોતાની નોટમાં લખશો જવાબ સાથે, તેવી અપેક્ષા સાથે આજનું લેક્ચર પૂરું કરું છું. જય સ્વામિનારાયણ.